જો હવે ફ્રી થઈ ગયા છીએ અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે હવે ગણપતિ બાપાનું વિસર્જન માટે જઈ રહ્યા છીએ, તમે પણ ચાલો અમારી સાથે. જય દ્વારકાધીશ, માંગે 20 ને આપે 30 એવો મારો દ્વારકાધીશ જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? આજે સવારથી વિડીયો ચાલુ કરી દીધો છે. આજે ગણપતિ બાપાનું વિસર્જન છે, આનંદ ચૌદશનો દિવસ છે અને આરતીને પૂજા કરવી છે. થાળને બધું ધરાઈ ગયું છે ને ગણપતિ બાપા આજે તો મારા ઘરેથી વહી જવાના છે. ખૂબ દુઃખ થાય છે પણ એક આનંદ પણ છે કે 10 દિવસ ઘરે રહ્યા અને સેવા પૂજા કરી, બહુ જ મજા આવી. તો તમે પણ ચાલો અત્યારે આરતીમાં. જોવો તો હતા તો ઘણા, પછી મેં તો કાઢી નાખ્યા હતા. તમે હમણાં પણ નાખ્યા હતા ને તુલસીમાં તો ઉગાડ્યા હતા ને? હા, તમારા ઘરે પાસે માળો ની છે ને એટલે ચકલા વધારે છે. જો તો અંદર છે હીના બેન, એવો તો ન ચોટે, 4-5 છે. મોટો છે કાઈ નઈ, ચાલો નામ હશે અમારા ઘરે ત્યાં. બચ્ચા પાર્ટી ત્યાં તો રજા છે આનંદ ચૌદશ ની, એટલે ઈ બધા ખુશ છે. સવારના 10 વાગી ગયા છે અને ઘરનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. કાર્તિક ને આજે રજા છે આનંદ ચૌદશ ની, ઈ થોડું વાંચન કરી રહ્યો છે. બાએ મને વાસણનું કામ કરી દીધું, વાસણ ઉટકી દીધા, ઈ નવરા થઈને બેઠા છે. હવે વિહાનને એવું થયું છે, હું ખીજાણી અત્યારમાં મોબાઈલ લીધો હતો ને તો ગેમ રમવા માંડ્યો હતો એટલે ખીજાણી, એટલે નૈનાબેનની ઘરે ગયો છે. હવે ઈ ત્યાં રેડી જ થઈ ગયો હશે, તૈયાર જ થઈ ગયો હશે. નૈનાબેનની ઘરે જવું છે કે શું કરે છે વિહાન જોવા માટે. તું કેમ અહીંયા આવતો રહ્યો હતો નૈના માસીન ઘરે? નહીં હોતે લીધું. કોણે નવડાવ્યો? તાર મમ્મીએ નવડાવી દીધો. એમ નહીં વિહાર, તને મમ્મી ખીજાણા એટલે આવી ગયો હતો. મમ્મી ખીજાણા એટલે અહીંયા આવી ગયો હતો. તો મોબાઈલ લેવાય અત્યારમાં? ઉઠીને રમવાનું હોય કે મોબાઈલમાં રમવાનું? તને કહું છું, નાસ્તો કરી લીધો, મમ્મી ખીજાણી એટલે કા એટલે થાય બધું. હું ખીજાણી ને મોબાઈલ નહીં લેવાનો એટલે અહીંયા આવી ગયો છે નીનાબેનની ઘરે. નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો, નવડાવી દીધો નીનાબેને. જો હવે ફ્રી થઈ ગયા છીએ અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડુંક વહેલા રસોઈ બનાવી નાખું કેમ કે થાળ ધરવાનો છે અને 12-3 વાગ્યા સુધીનું મુહૂર્ત છે એટલે ગણપતિ વિસર્જન કરવા જવું છે. એટલે પહેલાં મેં કીધું, પહેલાં કુકર મૂકી દો, દાળ ભાત શાક રોટલી બનાવી નાખું અને દાદાને થાળ ધરી દઉં. વિહાન માટે આજે તો નવી વસ્તુ આવી છે, નવી ચેર આવી છે અને એટલો ખુશ છે. અત્યારે બધાને શેરીમાં પહેલાં બતાવી આવ્યો કે જો લઈ આવ્યા. કોણ લઈ આવ્યું વિહાન? રસોઈની તો મેં તૈયારી કરી લીધી છે અને આજે ગણપતિ બાપાનું વિસર્જન છે એટલે છોકરા આજે ઘણા આવશે અને ગુંદી ગાંઠી આવી ગયા છે અને એકદમ ફ્રેશ ગુંદી છે. સરસ મજાની ગાંઠિયા પણ તમે જુઓ, સરસ મજાના ગાંઠિયા છે. આજે છોકરાઓ આવશે તેને પેશું ગાંઠિયા અને ગુંદી ગાંઠિયા બે બંને. વિહાન હવે ગુંદીને ગાંઠિયા જોઈ ગયો છે એટલે એને ખાવાનું મન થયું છે. મમ્મી ગુંદીને ગાંઠિયા આપો, મમ્મી ગુંદી ગાંઠિયા આપો. એટલે પહેલાં ગણપતિ બાપાને ધરી દીધા ગુંદી ગાંઠિયા અને હવે વિહાન ખાય છે ગુંદી ગાંઠિયા. કા વિહાન? મીઠા મીઠા છે ને? મીઠા મીઠા. અરે વાહ બા, હવે 12 વાગી ગયા છે, ગણપતિ બાપાને થાળ ધરી દો ને રોટલી બની ગઈ છે. ફ્રેન્ડ્સ ચાલો જમવા માટે, જો દાળ ભાત શાક પાપડ રોટલી અને ગણપતિ બાપાને પણ થાળ ધરી દીધો છે અને ગણપતિ બાપાનું વિસર્જન પછી કરવા જવાનું છે, પહેલાં જમી લઈએ. તો ચાલો જમવા તમે પણ.
અમે ગણપતિ બાપાના વિસર્જન નો ટાઈમ થઈ ગયો છે અને આરતી ની તૈયારી કરી રહ્યા છીએ. બધા આવી ગયા છે. આરતી ગણપતિ બાપાનું વિસર્જન માટે જઈ રહ્યા છીએ. તમે પણ ચાલો અમારી સાથે. આજે આમ એક બાજુ હરખ છે અને એક બાજુ દુઃખ છે. બધા શેરી વાળા એમ કે છે 6:30 થશે અને ગણપતિ બાપાની આરતી યાદ આવશે. હા, એવું જ થવાનું છે. અને હવે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. હવે આનંદ 14 છે. 10 દિવસ બાપાની સેવા પૂજા કરી, બહુ મજા આવી, આનંદ આવ્યો. બાપાએ મારા ઘરે પધરામણી કરી, એના માટે હું બાપાને પણ કોટી કોટી વંદન કરું છું. મંગલ મૂર્તિ. ગણપતિ બાપા જાય છે, એનું દુઃખ પણ છે અને આનંદ પણ બધાએ કર્યો. અને હવે આ છોકરાઓ આવ્યા છે અને બધા એને બુંદી ગાંઠિયા લઈ આવ્યા છીએ, એટલે પ્રસાદી આપી દઈએ. હવે ડાયરેક્ટ વિસર્જનની જગ્યાએ જ મળીએ. હવે અહીંયા વિસર્જનની જગ્યાએ પહોંચી ગયા છીએ. સામે દેખાય મેલડીમાનું મંદિર છે અને આ નાનકડું તળાવ છે. હવે ગણપતિ બાપાની આરતી કરી અને એનું વિસર્જન કરી દઈએ. જો મહારાષ્ટ્રી સ્ટાઇલમાં બધા તૈયાર થઈને ગણપતિ વિસર્જન કરવા માટે આવ્યા છે અને હવે આપણે પણ ગણપતિ બાપાનું વિસર્જન કરી લઈએ. તળાવ છે અને આ વર્ષે ઘણી સારી વ્યવસ્થા કરી છે, તરવૈયા રાખેલા છે. કેમ કે ઘણી જગ્યાએ એવા કિસ્સા બને છે કે ડૂબવાના, એટલે આ બહુ સારી વ્યવસ્થા છે. હવે આપણે ગણપતિ બાપાને વિદાય આપીએ. બોલો ગણપતિ બાપા. ગણપતિ વિસર્જન નો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે અને હું અહીંયા આવીને મેં આ ગણપતિ બાપા ને જોયા, જે માટી થી બનાવેલા છે, બહુ સરસ મૂર્તિ બનાવેલી છે. અને આજ કરવું જોઈએ, આવતા વર્ષે આપણે આવી જ રીતે માટીની મૂર્તિ બનાવડાવશું. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો બોલો ગણપતિ બાપા.